કેમ છો મિત્રો હું સંગીતા પટેલ અશ્વિક વિદ્યાલય મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર બાર આપત્તિ અને વ્યવસ્થાપન જોવાના છીએ આપત્તિ એટલે કે મુશ્કેલી અને વ્યવસ્થાપન એટલે કે જે મુશ્કેલીઓ આવે છે તે દરમિયાન આપણે કેવી વ્યવસ્થા રાખવી જોઈએ આપણે કેવી કાળજી લેવી જોઈએ કેવી સાવચેતી લેવી જોઈએ એને કહેવામાં આવે છે તો આપત્તિ અને વ્યવસ્થાપન આપણે આ જોવાના આપત્તિ શબ્દ કાને પડવાની સાથે આપણને મનમાં ભય અને બીકની ભાવ જાગે છે આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા હોનારત કે પ્રકોપ એવા નામે પણ ઓળખે છે આપત્તિની સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણને આવ્યા વિના રહેતી નથી આપત્તિના જોખમોની આપણે જાણકારી અછત અને રાહત કામગીરી માટેના આયોજન માટે તેના માટેના કારણો જવાબદાર સંજોગોની વિગતો ધ્યાનમાં લેવી પડશે આ જાણકારી આપણને બચાવ માટે ખૂબ ઉપયોગી છે આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિઓને બે ભાગમાં વહેંચી છે તેના પ્રકારો અને તેના વિવિધ સ્વરૂપોને વિગતે જાણીએ તો આપત્તિ શબ્દ આપણે સાંભળીએ એટલે આપણને ખૂબ ડર લાગે છે ભય લાગે છે આપત્તિને સામાન્ય વ્યવહારમાં આપદા હોનારત કે પ્રકોપ એવા નામથી પણ લોકો ઓળખે છે એટલે આપત્તિને આપદા પણ કહેવાય છે હોનારત પણ કહેવાય છે અને પ્રકોપ પણ કહેવાય છે આપત્તિ એવો શબ્દ આપણે સાંભળીએ એટલે આપણને વિનાશ અને નુકસાન આ બે વસ્તુ આપણને આ બે વસ્તુની આપણને બીક લાગે છે ડર લાગે છે અને આપત્તિના જોખમોની આપણે જાણકારી ધરાવીએ છીએ આપત્તિ જો આવે તો તેની સામે જોખમો પણ લઈને આવે છે અને એ જોખમો એ મુશ્કેલીઓ કઈ કઈ આવી શકે છે એની જાણકારી આપણને ખબર જ છે અને અછત અને રામ રાહત કામગીરી માટેના આયોજન માટે તેના માટે કારણો જવાબદાર હોઈ શકે છે આ જાણકારી આપણને બચાવ માટે ખૂબ ઉપયોગી છે આપણને જો આપત્તિની જાણકારી હોય એના જોખમોની જાણકારી હોય તો એ આપત્તિમાંથી આપણે કેવી રીતે બચી શકીએ આપણો બચાવ આપણે કેવી રીતે કરી શકીએ તે આપણે તેના માટે આ જાણકારી ખૂબ જ ઉપયોગી છે આ જાણકારી દરેક વ્યક્તિને હોવી જરૂરી છે આપત્તિ વ્યવસ્થાપનના જે તજજ્ઞો છે એ તજજ્ઞોએ આપત્તિઓને બે ભાગમાં વહેંચી નાખી છે અને તેના પ્રકારો છે તે આપણે જોઈએ તો આપત્તિઓ આપત્તિઓને બે ભાગમાં વહેંચી છે તેમાં છે કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત આપત્તિઓ તો કુદરતી આપત્તિઓ કઈ કઈ હોઈ શકે તો તે આપણે જોઈએ તો ભૂકંપ જ્વાળામુખી દુષ્કાળ દાવાનળ પૂર સુનામી અને વાવાઝોડું આ કુદરતી છે છે કે કુદરત તરફથી આપણને આ મળે ભૂકંપ પણ કુદરતી રીતે આવે છે જ્વાળામુખી દુષ્કાળ પડે છે દાવાનળ એટલે કે જંગલમાં જે આગ લાગે છે પૂર આવે છે નદીઓમાં સુનામી આવે છે દરિયામાં વાવાઝોડું આવે છે જોરથી પવન ફૂંકાય એ વાવાઝોડું આવે છે આ બધી જે આપત્તિઓ છે એના પણ માણસનો કોઈ અંકુશ હોતો નથી એ કુદરતી રીતે આપત્તિઓ આવે છે જ્યારે બીજી બાજુ આપણે જોઈએ તો માનવ સર્જિત આપત્તિઓ જેમાં આગ ઔદ્યોગિક અકસ્માત બોમ્બ વિસ્ફોટ અને હુલ્લડ આ જે આપત્તિઓ છે એ આપત્તિઓ માનવ સર્જિત છે માનવે સર્જેલી આપત્તિઓ છે આ બધી આપત્તિઓ માટે માનવ જવાબદાર છે માણસ કારણભૂત છે તો આગ લાગે તો આગ લાગે એના માટે પણ માણસ કારણભૂત છે કે માણસની નાની સરખી ભૂલના કારણે પણ આગ લાગી શકે છે એવી જ રીતે ઔદ્યોગિક અકસ્માત એટલે કંપનીઓમાં જે અકસ્માત થાય છે આગ લાગે છે કંપનીઓમાં વિસ્ફોટ થાય છે તો એ બધા એ બધી આપત્તિઓ માટે પણ માણસ જ જવાબદાર છે એમાં પણ માણસની નાની સરખી ભૂલ એના માટે જવાબદાર હોઈ શકે છે એવી રીતે બોમ્બ વિસ્ફોટ તો બોમ્બ વિસ્ફોટ પણ માનવસર્જિત આપત્તિ કહી શકાય છે હુલ્લડ એટલે કે જે કોમી હુલ્લળો થાય છે જે ઝઘડાઓ થાય છે મોટા જે બે જે એક કોમથી બે બીજી કોમ એ રીતે કોમ કોમ વચ્ચે જે હુલ્લડો થાય છે પછી જે ચૂંટણીઓ થાય એ દરમિયાન જે હુલ્લળો થાય ઝઘડાઓ થાય એને એને હુલ્લડ કહેવામાં આવે છે એ પણ માનવસર્જિત જ કહેવાય છે આ બધી આપત્તિઓ છે એ માનવ સર્જિત આપત્તિઓ છે અને આ બાજુની જે આપત્તિઓ છે કુદરતી આપત્તિઓ છે ઘટનાઓ ભારે વિનાશ અને અને હાનિ પહોંચાડનારી હોય છે છે સુનામી વાવાઝોડું દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય તેથી તેનો બચાવ કરવા સમય મળે છે જાનહારી નિવારી શકાય છે જ્યારે ભૂકંપ જ્વાળામુખી અને દાવાનની પૂર્વ આગાહી શક્ય નથી તેથી તે દ્વારા ભારે વિનાશ થવાની સંભાવના હોય છે આજે ઉપરની જે ઘટનાઓ છે ઉપરની જે આપત્તિઓ છે એ ખૂબ જ વિનાશ લાવે છે અને ખૂબ જ હાનિ પહોંચાડનારી હોય છે નુકસાન પહોંચાડનારી હોય છે આ બધી ઘટનાઓ પૂર સુનામી વાવાઝોડું અને દુષ્કાળ એની આગાહી આપણે કરી શકીએ છીએ આ આપણે આગળથી એની આગાહી કરી શકીએ છીએ કે પૂર આવી શકે છે સુનામી આવી શકે છે વાવાઝોડું આવી શકે છે દુષ્કાળ આવી શકે છે એ એ આપણે આગળથી એની આગાહી કરી શકીએ છીએ અને તેનો બચાવ આપણને કરવા માટે સમય પણ મળી રહે છે અને જે કોઈ જાનહાનિ હોય કોઈ માણસનું મૃત્યુ આપણે અટકાવી શકીએ છીએ આ બધી ઘટનાઓમાં પરંતુ કેટલીક આપત્તિઓ એવી હોય છે કે તેની આપણે પૂર્વ આગાહી એટલે આગળથી એની આગાહી આપણે કરી શકતા નથી તો તે કહી તો ભૂકંપ જ્વાળામુખી અને દાવાનળ આ જે આપત્તિઓ છે એ અચાનક આવે છે ભૂકંપ પણ અચાનક આવે છે જ્વાળામુખી પણ પણ અચાનક અચાનક આવે છે છે અને અને દાવાનળ જ લાગે તો એની આપણે કરી શકતા નથી એના કારણે ભારે વિનાશ સર્જાય છે ખૂબ નુકસાન એના માટે ભોગવવું પડે છે અને જાનહાનિ પણ માણસોના પણ મૃત્યુ થઈ શકે છે અહીં આપણે કુદરતી આપત્તિઓ પૈકી ભૂકંપ વાવાઝોડું સુનામી પૂર અને દુષ્કાળ અંગે જાણીશું આપણે જે આ બધી આપત્તિઓના નામ જાણ્યા એ આપત્તિઓમાંથી આપણે ભૂકંપ વિશે વાવાઝોડું સુનામી પૂર અને દુષ્કાળ વિશે વિસ્તારથી જાણીશું તો શરૂઆત આપણે ભૂકંપથી કરીએ બરાબર તો સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપ કંપાને ભૂકંપ કહે છે આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે જે ક્ષેત્રો નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે આવા વિસ્તારો અલગ તારવી શકાય છે પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી તેથી જ્યારે આ આપત્તિ આવે ત્યારે જાનમાલની ભારે ખુવારી વેઠવી પડે છે સામાન્ય રીતે આપણે જોઈએ તો પૃથ્વીની જે સપાટી છે એ પૃથ્વીની સપાટી કંપન અનુભવે તો તેને ભૂકંપ આપણે કહીએ છીએ બરાબર અને આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં જે ભૂગર્ભિક ક્રિયાઓ થાય છે પૃથ્વીના પેટાળમાં જે અંદર જે આંતરક્રિયાઓ થાય છે ભૂગર્ભિક જે હલનચલન થાય છે એના એ આ ભૂકંપ થવા માટે જવાબદાર પરિબળ છે અને એવું મનાય છે કે જે ક્ષેત્રો જે વિસ્તારો નબળું ભ્રપૃષ્ઠ ધરાવે છે જે વિસ્તારો નબળું ભ્રપૃષ્ટ ધરાવે છે તે ત્યાં ભૂકંપ વધારે આવી શકે છે અને ત્યાં ભૂકંપ થઈ શકે છે એવી સંભાવના આપણે કરી શકીએ છીએ અને આ જે વિસ્તારો છે એને અલગ તારવી પણ શકાય છે પરંતુ ભૂકંપ આ સમયે કે આ જગ્યાએ ચોક્કસ આવશે જ આ જ જગ્યાએ ને આ જ સમયે એની આગાહી આપણે કરી શકતા નથી એટલે ભૂકંપની આપણે ચોક્કસ આગાહી આપણે કરી શકતા નથી અને જ્યારે આ આપત્તિ આવે છે એટલે કે ભૂકંપ આવે છે ત્યારે ભારે જાનમાલની નુકસાની આપણે ભોગવવી પડે છે કેટલાય માણસો મૃત્યુ પણ પામે છે અને કેટલાય મકાનો ધરાશયી થાય છે મકાનો તો મકાનો વૃક્ષો રસ્તાઓ બધી જ જે આપણી જે આસપાસની જે વસ્તુઓ છે આસપાસ જે કઈ છે એ બધી જ વસ્તુઓને નુકસાન પોંચે છે અને માણસોને પણ ખૂબ જ નુકસાન થાય છે આ ભૂકંપથી આપણે જોઈ શકીએ છીએ કે અહીં કેટલા મોટા મોટા મકાનો બિલ્ડિંગ્સ ભૂકંપ આવવાથી તૂટી શકે છે ગમે તેટલા ઊંચા માળની બિલ્ડિંગ્સ બનાવેલી હોય તો એ પણ ધરાશયી થઈ શકે છે આ ભૂકંપમાં એટલી તાકાત છે અને ભૂકંપથી ઘણી બધી જાનહાની કે માલ મિલકતની જે નુકસાની છે એ આપણે ભોગવવી પડે છે વેઠવી પડે છે હવે આગળ આપણે જોઈએ તો ભૂકંપના સમયે રાખવાની સાવચેતી ભૂકંપ આવે તે સમયે આપણે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે તો શું કરવું અને શું ન કરવું ભૂકંપ સમયે આપણે શું કરવું અને શું ન કરવું તે આપણે જોઈએ તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું વીજળીના થાંભલા અને તારથી દૂર રહો સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણો આપણે શું કરવું જોઈએ ભૂકંપ દરમિયાન તો આપણે ક્લાસમાં હોઈએ આપણા વર્ગખંડમાં હોઈએ તો આપણે ક્યાં બેસી જવું જોઈએ પાટલી નીચે એટલે કે બેન્ચ નીચે બેસી જવું જોઈએ વીજળીના થાંભલા અને તારની પાસે આપણે હોઈએ અને ભૂકંપ આવ્યો હોય તો આપણે વીજળીના થાંભલા કે તારથી આપણે દૂર ભાગી જવું જોઈએ એને આપણે અડકવું જોઈએ નહીં અને જે સમાચારો આવે છે ટીવી પર કે રેડિયો પર તે સાચા સમાચારો આપણે જોવા જોઈએ જે આપણને અફવા ફેલાવે એવા સમાચારો હોય એ સમાચારો આપણે આ સમયે જોવા જોઈએ નહીં હવે બીજી બાજુ શું ન કરવું તો રઘવાયા થઈ બુમાબૂમ ના કરવું ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટ ના વાપરો ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ના કરો આપણે એકદમ ભૂકંપ આવે એટલે એકદમ ડરી જઈએ છીએ રઘવાયા થઈ જઈએ છીએ શું કરીએ શું ન શું ન કરીએ એ આપણા મગજમાં ચાલતું હોય છે અને તેવા સમયે આપણે બૂમાબૂમ ન કરવી જોઈએ શાંત રહેવું જોઈએ અને ઊંચા મકાનમાં આપણે રહેતા હોય ઊંચી બિલ્ડિંગમાં રહેતા હોય તો લિફ્ટનો ઉપયોગ કરીને આપણે નીચે ઉતરતા હોઈએ છીએ પરંતુ ભૂકંપ આવ્યો હોય તે સમયે આપણે લિફ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ દાદરથી પગથિયા ઉતરીને આપણે નીચે ઉતરવું જોઈએ કારણ કે લિફ્ટ ગમે ત્યારે ત્યાં બંધ પડી જવાનો સંભવ રહી શકે છે કે તૂટી જવાનો સંભવ રહી શકે છે અને આપણે ખાતરી કર્યા વગર આપણા ઘરમાં જે ગેસ હોય છે અથવા તો વીજળીથી ચાલતા જે સાધનો હોય છે ઉપકરણો હોય છે જેમ કે પંખો ટીવી ટ્યુબલાઇટ આવા જે વીજળીથી ચાલતા જે ઉપકરણો છે એ ઉપકરણો આપણે ચાલુ કરવા ન જોઈએ એ સમયે ભૂકંપ આવ્યો હોય એ સમયે એટલે આપણે શું કરવું અને શું ન કરવું તે પણ આપણે અહીં જાણ્યું આ રીતે આપણે ભૂકંપથી બચી શકીએ છીએ ભૂકંપથી આપણે સાવચેતી ભૂકંપનું જે જોખમ છે એનાથી આપણે બચી શકીએ છીએ હવે પ્રવૃત્તિ કરવાની છે કે આપેલ નકશાની મદદથી ગુજરાતના ભૂકંપનું જોખમ ધરાવતા જિલ્લાની યાદી તમારે બનાવવાની છે અહીં એક નકશો આપ્યો છે કે સંભવિત ભૂકંપ વિસ્તાર અહીં આ નકશામાં આપણને સંભવિત ભૂકંપ વિસ્તાર દર્શાવવામાં આવ્યા છે કે ક્યાં ભૂકંપ આવી શકે છે તે ઝોનમાં વહેંચવામાં આવ્યા છે ભૂકંપો ઝોન બે એટલે કે આ જાંબલી કલરનો જે ઝોન છે એ ઝોન બે નંબરનો ઝોન છે અહીં ભૂકંપ આવી શકે છે એવી રીતે ઝોન ત્રણ આજે ગ્રીન કલરનો બતાવવામાં આવ્યો છે લાઈટ ગ્રીન એ લાઇટ ગ્રીન પોપટી કલર બતાવવામાં આવ્યો છે એ ઝોન ત્રણ છે આજે આ જે વિસ્તાર છે ત્યારબાદ ઝોન ચાર આ ડાર્ક જે ગ્રીન છે એ ડાર્ક ગ્રીનનો જે બતાવવામાં આવ્યો છે ગુજરાતમાં વિસ્તાર એ ઝોન ચાર ઝોન છે અને ઝોન આ છે ઓરેન્જ કલરથી જે દર્શાવવામાં આવ્યો છે ઝોન છે આ સંભવિત ભૂકંપ વિસ્તાર અહીં આ રંગો દ્વારા દર્શાવવામાં આવ્યા છે કે અહીં ભૂકંપો આવી શકે છે જાણવું ગમશે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમમાં છે જેમ તીવ્રતા વધુ તેમ વિનાશ વધારે હોય છે ભૂકંપની તીવ્રતા શેનાથી માપવામાં આવે છે રિક્ટર સ્કેલથી માપવામાં આવે છે અને આ રિક્ટર સ્કેલ એકમની તીવ્રતા વધુ તેમ વિનાશ વધારે હોય છે કે જ્યાં વધારે રિક્ટર સ્કેલની તીવ્રતા હોય તે તે વિસ્તારમાં વધારે વિનાશ સર્જાય છે ભૂકંપથી ગુજરાતમાં ભૂકંપ તવારીક કે ગુજરાતમાં ભૂકંપ ક્યારે આવ્યા હતા અને ક્યાં આવ્યા હતા અને રિક્ટલ સ્કેલની તીવ્રતા કેટલી હતી તે આપણે જોઈએ તો પહેલું સોળ જૂન અઢારસો માં આવ્યો હતો ભૂકંપ એ કચ્છમાં આવ્યો હતો અને એની રિક્ટલ સ્કેલ તીવ્રતા કેટલી હતી આઠ પોઈન્ટ બે હતી એ સૌથી વધારે રિક્ટર સ્કેલની તીવ્રતાથી ભૂકંપ આવ્યો હતો અને આ અહી ઘણું બધું નુકસાન થયું હતું કચ્છમાં બીજું છે બાર જુલાઈ ઓગણીસો પંદર ઓગણીસો પંદરમાં આવ્યો હતો બાર જુલાઈએ એ અંજાર એ પણ કચ્છમાં આવ્યો હતો એ છ પોઈન્ટ એક રેક્ટર સ્કેલની તીવ્રતાથી ભૂકંપ આવ્યો હતો આ સમયે પણ ઘણું બધું નુકસાન થયું હતું અને છેલ્લો છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક કચ્છમાં આવ્યો હતો અને એ સાત પોઈન્ટ છ સાત પોઈન્ટ સાતની તીવ્રતાથી આવ્યો હતો અને આ ભૂકંપથી પણ ઘણી બધી નુકસાની ભોગવવી પડી હતી અને આ ભૂકંપ જે આવ્યો હતો છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક એ મેં પણ અનુભવ્યો છે અને કચ્છમાં આ વધારે એનું એનાથી નુકસાન થયું છે આગળ આપણે વાવાઝોડું વિશે માહિતી મેળવીએ ભૂકંપ વિશે આપણે માહિતી મેળવી કે ભૂકંપ કેવી રીતે આવે છે અને ભૂકંપ સમયે આપણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને ભૂકંપ સંભવિત વિસ્તારો પણ આપણે જોયા નકશામાં અને ભૂકંપ ગુજરાતમાં ક્યાં ક્યારે આવ્યા હતા અને કેટલા રેક્ટર સ્કેલથી આવ્યા હતા તે જોયું હવે આપણે આગળ વાવાઝોડું વિશે માહિતી મેળવીએ વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે તે વાવાઝોડું કે ચક્રવાત એવા નામે ઓળખાય છે આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારોમાં ત્રાટકે છે ત્યાં ભારે તારાજી અને વિનાશ વેરે છે ભારતના પૂર્વ તટ અને મલબાર તટે તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે તેની ભારે વિનાશક અસરો અનુભવાય છે વાતાવરણમાં હવાનું દબાણ સર્જાય છે અને એના કારણે જે અસમતુલાની પરિસ્થિતિ ઉદભવે છે અને એના કારણે જે પ્રચંડ વાતાવરણમાં તોફાનો ઉદભવે છે એને વાવાઝોડું કે ચક્રવાત કહેવામાં આવે છે શું થાય છે વાતાવરણમાં હવાનું દબાણ થાય છે અને એના કારણે અસમતુલા સર્જાય છે અને વાતાવરણમાં તોફાનો ઉદભવે છે એને ચક્રવાત કે વાવાઝોડું કહેવાય છે આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારોમાં ત્રાટકે છે ત્યાં ખૂબ જ નુકસાન થાય છે ભારતના પૂર્વ તટ મલબાર તટ અને ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે તેની ભારે વિનાશક અસરો અનુભવાય છે વાવાઝોડા સમયે રાખવાની સાવચેતી વાવાઝોડા સમયે પણ આપણે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે જેનાથી આપણે એના જોખમથી આપણે બચી શકીએ છીએ વાવાઝોડા પહેલા વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ આપણે શું કરવું જોઈએ તે જોઈએ તો વાવાઝોડા પહેલા તો વાવાઝોડાની સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લો તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જાઓ દરિયાની નજીક નીચાણવાળા ક્ષેત્રોમાં હોય તો ત્યાંથી દૂર ઉંચાણવાળા વિસ્તારોમાં જતા રહો ખાવાની વસ્તુઓ ટોર્ચ પીવાનું પાણી કપડા રેડિયો જરૂરી દવાઓ વગેરે તૈયાર કરી લો વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દો ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળો આપણે વાવાઝોડું આવવાનું હોય એ પહેલા આપણને આગાહી મળી જાય છે આપણે સમાચારોમાં જોઈ શકીએ છીએ અને તેનાથી આપણને આગાહી મળી જાય છે તો આપણે શું કરવું જોઈએ વાવાઝોડા પહેલા તો વાવાઝોડા પહેલા આપણે જ્યાં વાવાઝોડું થવાનું છે સંભવિત વિસ્તાર પણ સમાચારમાં બતાવી દે છે કે અહીં વાવાઝોડું થઈ શકે છે આ વિસ્તારમાં તો એ વિસ્તારોની આપણે ચોકસાઈથી એ વિસ્તારો જાણી લેવા જોઈએ કે ક્યાં વાવાઝોડું ત્રાટકવાનું છે બરાબર સૌ આપણે એ કરવું જોઈએ ત્યારબાદ તંત્રએ આપણને સૂચના આપી હોય કે જે તે તંત્રમાં જ્યાં ત્યાં વાવાઝોડું આવવાનું હોય જ્યાં સંભાવના હોય તો તે તંત્ર એ લોકોને સૂચના આપી હોય છે કે ત્યાંથી સ્થળાંતરિત થઈ જાઓ એટલે કે ત્યાંથી જગ્યા ખાલી કરો તો આપણે ત્યાંથી જગ્યા ખાલી કરી લેવી જોઈએ ત્યાંથી આપણે સ્થળાંતરિત થઈ જવું જોઈએ કે ધારો કે આપણા વિસ્તારમાં વાવાઝોડું તાટકવાનું હોય અને આપણને સૂચના મળી હોય કે સ્થળાંતરિત થઈ જાઓ જગ્યા ખાલી કરો તો આપણે ત્યાંથી સ્થળાંતરિત થઈ જવું જોઈએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહેવું જોઈએ અને દરિયાની નજીક નીચાણવાળા ક્ષેત્રોમાં હોય તો ત્યાંથી આપણે દૂર ઉંચાણવાળા વિસ્તારોમાં આપણે જતા રહેવું જોઈએ આપણે દરિયાની નજીક રહેતા હોઈએ અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોઈએ તો આપણે શું કરવાનું ઊંચાણવાળા વિસ્તારોમાં આપણે જતા રહેવું જોઈએ ખાવાની વસ્તુઓ આપણે લઈ લેવી જોઈએ સાથે ટોર્ચ લઈ લેવી જોઈએ પીવાનું પાણી લઈ લેવું જોઈએ કપડા રેડિયો જરૂરી દવાઓ આ બધું આપણે તૈયાર કરી લેવું જોઈએ આ આપણે વાવાઝોડા પહેલા કરવાની કાળજી છે ત્યારબાદ આપણા ઘરમાં જે વીજળીના અને ગેસના જે જોડાણો હોય છે જે કનેક્શન્સ હોય છે વીજળી અને ગેસના એ આપણે બંધ કરી દેવા જોઈએ અને આપણે ચોક્કસ અને સાચી જાણકારી માટે શું જોવું જોઈએ રેડિયો સાંભળવો જોઈએ અથવા તો ટીવી જોવી જોઈએ એનાથી આપણને માહિતી મળી શકે છે આ બધી કાળજી આપણે ક્યારે લેવાની છે તો વાવાઝોડા પહેલા હવે વાવાઝોડું આવતું હોય તે દરમિયાન આપણે શું કાળજી લેવી જોઈએ તો ચેતવણી મળતા બધા બારી બંધ કરી દો જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર ના નીકળો જો તમે વાહનમાં હો તો વીજળીના થાંભલા ઝાડ દરિયાથી દૂર ઉભું રાખી તેની અંદર રહો બચવા બચાવ માટે ઉભા કરાયેલા આશ્રય સ્થાનના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્ત પાલન કરો પ્રાણીઓને ખીલેથી છોડી મૂકો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે જાહેરાતના બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય ના લેવો વાવાઝોડું આવતું હોય તે દરમિયાન આપણે શું કરવાનું આપણને ચેતવણી મળી જાય તો આપણે શું કરવાનું કે આપણે આપણા બારી બારણા છે આપણે બંધ કરી દેવાના બરાબર અથવા તો આપણે શાળામાં હોઈએ તો આપણે વર્ગખંડની બહાર ન નીકળવું જોઈએ વર્ગખંડમાં જ રહેવું જોઈએ અને આપણે કદાચ કોઈ વાહનમાં હોઈએ તો એ વાહન આપણે વીજળીના થાંભલા ઝાડ કે દરિયાથી એ વાહન ઊભું રાખીને ઊભું રહેવું જોઈએ અને તેની અંદર જ આપણે રહેવું જોઈએ વાહનની અંદર જ રહેવું જોઈએ આપણે અને બચાવ માટે જે આશ્રય સ્થાનો સ્થાપેલા હોય ત્યાં આપણે જે વ્યવસ્થાપકો હોય એમની સૂચનાઓનું આપણે પાલન કરવું જોઈએ અને આપણા ઘરમાં જો પ્રાણીઓ હોય તો પ્રાણીઓને આપણે આપણા જે બાંધેલા હોય જે જગ્યાએ બાંધેલા હોય ત્યાંથી એમને છોડી મૂકવા જોઈએ કારણ કે આપણે એ લોકોને બાંધી રાખશું તો એ લોકોની જાનહાનિ પણ થઈ શકે છે વાવાઝોડામાં અને એ લોકો છૂટા હશે તો એ લોકો એ લોકોનો બચાવ કરી લઈ શકે છે અને જાહેરાતના બળ કે મોટા મોટા વૃક્ષો હોય તેની નીચે આપણે કોઈ દિવસ પણ વાવાઝોડા દરમિયાન ઉભા રહેવું જોઈએ નહીં કારણ કે એ વૃક્ષો પણ નીચે પડી શકે છે અને જાહેરાતના મોટા બોર્ડ હોય છે એ પણ નીચે પડી શકે છે અને આપણને નુકસાન પહોંચાડી શકે છે હવે વાવાઝોડા બાદ આપણે શું કરવું જોઈએ તો હવામાન સાફ થઈ જાય પવન બંધ હોય તો પણ બહાર ના જશો અચાનક પવન અને વરસાદ આવી શકે છે લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહો કુતુહલવાસ એકત્ર થઈ રાહત અને બચાવ કાર્યમાં અવરોધ ના કરો તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ પરત ઘેર રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનો મદદ માંગવા સિવાયના ફોન ન કરવા બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક થપ થતા રાહત અને બચાવ કામગીરીમાં વિક્ષેપ પડે છે વાવાઝોડા બાદ આપણે શું કરવું જોઈએ તો હવામાન એકદમ સાફ થઈ જાય ક્લિયર થઈ જાય પવન બંધ હોય તો પણ આપણે બહાર જવું જોઈએ નહીં કારણ કે અચાનક પવન પણ આવી શકે છે અચાનક વરસાદ પણ આવી શકે છે એટલે આપણે બહાર ન જવું જોઈએ ત્યારબાદ ખુલ્લા વાયરો હોય એ વાયરોને આપણે અડકવા જોઈએ નહીં એનાથી આપણે દૂર રહેવું જોઈએ ત્યારબાદ આપણે એક સાથે ભેગા મળીને ચર્ચા વિચારણા કરવી જોઈએ નહીં અને બચાવ કાર્ય જે થતું હોય એમાં આપણે અવરોધ કરવો જોઈએ નહીં અને તંત્ર દ્વારા સરકાર દ્વારા આપણને સૂચના મળ્યા બાદ જ આપણે ઘર જવું જોઈએ અને રાહત અને બચાવની જે કામગીરી તંત્ર દ્વારા સરકાર દ્વારા થતી હોય તેમાં આપણે મદદરૂપ થવું જોઈએ તેમને મદદ કરવી જોઈએ અને મદદ માંગવા સિવાયના ફોન આપણે કરવા જોઈએ નહીં કારણ કે આપણે બિનજરૂરી ફોન કરશું તો તેનાથી શું થશે નેટવર્ક ઠપ થઈ જશે નેટવર્ક જે હોય છે એ નેટવર્ક પકડાતું નથી અને જે જરૂરી ફોન કોલ્સ કરવાના હોય તો તે તે પણ લોકો કરી શકતા નથી એટલે આપણે બિનજરૂરી ફોન આ સમયે વાવાઝોડા બાદ આપણે કરવા જોઈએ નહીં તો આ આપણે વાવાઝોડા વિશે માહિતી મેળવી કે વાવાઝોડાથી કેવા નુકસાન થઈ શકે છે વાવાઝોડું કેવી રીતે ઉદભવે છે વાવાઝોડા પહેલાં આપણે કઈ કાળજી લેવી જોઈએ વાવાઝોડા દરમિયાન કાળજી કેવી લેવી જોઈએ અને વાવાઝોડા બાદ આપણે કેવી કાળજી લેવી જોઈએ તે આપણે જોયું આ આપણે બરાબર યાદ રાખવાનું છે અને ધ્યાનમાં રાખવાનું છે જેથી વાવાઝોડું આવે તો તે સમયે આપણે કેવી રીતે કેવા પગલાં પગલા આપણે ભરવા તે આપણને સમજણ પડે બરાબર તો આજે આપણે આપત્તિ અને વ્યવસ્થાપન ચેપ્ટરમાં ભૂકંપ અને વાવાઝોડા વિશે માહિતી મેળવી હવે આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું થેન્ક યુ